गुड मॉर्निंग फ्रेंड्स, माय नेम इज अंकिता पटेल, अश्वमिक विद्यालय किल्ला पारडी, सब्जेक्ट गुजराती। तो विद्यार्थी मित्रों, गुजराती अंदर अपने चैप्टर नंबर 11 जोईए। तो ऊँट अने फकीर, ऊँट एटले के ऊँट अने फकीर एटले के त्यागी मुसलमान साधु, मुसलमान साधु ने शू कहवाय? फकीर। तो एक फकीर वन वगड़ामांथी पसार थता हता। एक फकीर एटले के एक मुसलमान साधु वन वगड़ामांथी एटले के जंगलमांथी पसार थता हता। एवामां एक वेपारी तेने सामे वळ्यो। एवामां एक कोण एक वेपारी तेने सामो मळ्यो। तेणे पूछ्यु के फकीर बाबा, तमे आटलामां क्यांक ऊँट जोयुं? तो एणे एक वेपारीने फकीर बाबाने पूछ्यु के फकीर बाबा, तमे एटला आटलामां कंई क्यांय ऊँट जतुं जोयुं? तो फकीरे कह्युं કે તે ત્યાગીએ કહ્યું કે મુસલમાન સાધુએ એને કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મોત તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે, એવા પ્રશ્નો પૂછ્યા. તો તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મત તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. લાદવું એટલે કે મૂક્યા છે. તો એવા પ્રશ્નો પૂછ્યા. તો ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો કે આ બધા સવાલ ફકીરે કર્યા એટલે વેપારી રાજી થતો એટલે કે ખુશ થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? તમે તેને ક્યાં જોયું એવો સવાલ પૂછ્યો. અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. અમે બધા સૌ એટલે કે અમે બધા ક્યારના એને શોધ્યા કરીએ છીએ. તો ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયો નથી, પણ મેં તમારું ઊંટ જોયો નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે ઊંટને જોયું તો છે, તો પણ તેના ઉપરના માલની લાલચ એ મને બતાવવા માંગતો નથી. તો લાલચ એટલે કે લોભથી, કે તેના ઉપરના માલની લાલચ એટલે કે માલ એટલે કે સામાનની લાલચ તે મને બતાવવા માંગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, તેણે જરા કડકાઈથી એટલે કે સખતાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, તેના ઉપર કિંમતી ઝવેરાત યાને કે હીરા માણેક અથવા તો મોતી વગેરે પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. વેપારીએ કહ્યું કે જો નહીં આપો તો પકડીને તમને રાજા પાસે લઈ જવા પડશે. આ જુઓ, મુસલમાન સાધુ અને વેપારી બંને જણા વાતો કરી રહ્યા છે, એનું ચિત્ર અહીં આપ્યું છે. ફકીર બોલ્યો કે મુસલમાન સાધુ બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારો ઊંટ જોયો નથી. સાધુ કહે છે કે વેપારીને, મેં તમને ખરું કહું છું એટલે સાચું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી એના ઉપર ઝવેરાતની તો વાત જ છે, પછી એના ઉપર ઝવેરાતની તો વાત જ છે. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. વેપારી ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. તો આ ફકીરને પકડીને એને રાજા પાસે લઈ ચાલો. રાજાએ ફકીરને જડથી લેવડાવી, એટલે કે રાજાએ ફકીરને જડથી લેવડાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં, પણ તેની પાસેથી કોઈ પણ ઝવેરાત નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું, તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? તેથી એણે જે ઊંટનું વર્ણન કર્યું હતું એણે જોયું નથી એ વાત તો કેવી રીતે મનાય? એની ઉપરના ઝવેરાતની લાલચે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે. એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો કે એણે ઊંટ ઝવેરાતની લાલચથી સંતાડી દીધું છે. એવું માનીને એને સખત શિક્ષા કરવાનું વિચાર્યું, શિક્ષા એટલે કે સજા કરવાનું વિચાર્યું. રાજાનો હુકમ સાંભળીને ફકીર બોલ્યા કે
राजा जी रहम करीने पहला मारी बात सांभळो, के रहम एटले के दया, दया करीने मारी बात सांभळो। खरेखर मैं ऊँट जोयो नथी, खरेखर मैं ऊँट जोयो नथी। वात एम छे के हूँ वनवगड़ामां केटलाय वर्षथी रहूँ छूँ। वात एम छे के हूँ वनवगड़ामां एटले के जंगलमां केटलाय वर्षथी एटले के घणा वर्षोथी रहूँ छूँ। मने बधुं अवलोकन करीने जोवानी टेव छे, मने बधुं अवलोकन एटले के झीणवटथी जोवानी टेव छे। आजे सवारे ज्यारे हूँ वगड़ामां जतो हतो, आजे सवारे ज्यारे हूँ वगड़ामां एटले के जंगलमां जतो हतो, त्यारे मैं जमीन पर ऊँटना पगला जोया, जमीन पर मैं ऊँटना पगला जोया, परंतु एनी साथे माणसना पगला न हता, पण एनी साथे माणसना पगला न हता। ते ऊपरथी मैं मान्यु के ते ऊँट तेना मालिक पासेथी छूटू पड़ी गयेलू होवू जोईए, तेना परथी मैं मान्यु के तेनो ऊँट तेना मालिक पासेथी छूटू पड़ी गयू होवू जोईए। पगलाना मार्गनी एक ज बाजूमां झाड़ना पांदड़ा करडेला हता, पगलाना मार्गनी एक ज बाजूमां एटले के पगलाना रस्तानी एक ज बाजूमां झाड़ना पांदड़ा करडेला एटले के दांतथी कापेला हता। ते परथी मैं मान्यु के ऊँट एक आँखे काणू होवू जोईए, तेना परथी मैं साधु कहे छे के मैं मान्यु के ऊँट एक आँखे काणू होवू जोईए एटले एक ज साइड परना पांदड़ा करडेला हता। तेना पगलामांनो एक बाजूनू पगलू जरा ओछू देखातू हतू, तेना पगलामांनू एक बाजूनू पगलू थोड़ू ओछू देखातू हतू। ते परथी मैं धार्यू के ते एक पगे खोड़ू हसे। तेणे जे पांदड़ा करड्या हता, तेणे जे पांदड़ा करड्या हता, ते पांदड़ाए वचमांथी वचमानो भाग लटकतो रही गयो हतो। तेणे जे पांदड़ा कढेला हता तेमांथी वचमानो भाग लटकतो रही गयो हतो। ते परथी मैं मान्यु के तेनो आगलो दांत पड़ी गयो हसे, एटले पांदड़ू वचमांथी लटकतुं हतुं। तेना मार्गनी एक बाजुए घऊं वेरायेला अने बीजी बाजुए माखीओ बणभणती हती। तेनी एक बाजुए शुं हतुं तो घऊं वेरायेला हता अने बीजी बाजुए माखीओ बणभणती हती। ए उपरथी मैं अनुमान कर्युं के तेना परथी मैं अनुमान कर्युं के ते ऊँटनी एक बाजुने ઘઉં લાદ્યા અને બીજી બાજુએ મધ લાદ્યું હશે, તો બણબણતી એટલે કે બણબણ એવો અવાજ કરતી હતી। તો તેના પરથી માન્યું કે એક બાજુએ ઘઉં મૂક્યા હશે અને બીજી બાજુએ મધ મૂક્યું હશે। કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે। એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે। એના પરથી સાધુ કહે છે કે મેં માની લીધું કે એ ઊંટ એના ધણી ધણી એટલે કે માલિક પાસેથી નાઠું છે। થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો, અને ઊંટ વિશે પૂછવા લાગ્યો। મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું, તો મેં એને ઊંટનું જે વર્ણન ઉપર કર્યું છે એ રીતે તેનું વર્ણન કહ્યું। તે ઉપરથી તેને લાગ્યું કે તેનો ઊંટ મેં જોયો છે, તેના પરથી ને લાગ્યું કે તેનો ઊંટ મેં જોયો છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી, પણ મને ઝવેરાતની લાલચ હશે એટલે હું એને બતાવતો નથી એવું એણે વિચાર્યું। પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી। એ રાજાને કહે છે કે સાધુ કે મેં ઊંટ જોયું પણ નથી અને એને સંતાડ્યું પણ નથી। રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીર ખરેખર ઊંટ જોયો નથી। રાજાને એ સાંભળીને ખાતરી થઈ ગઈ કે એ ઊંટ ખરેખર જોયું નથી કે સંતાડ્યું નથી। તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ પરથી જ કહ્યું છે, તેણે જે ઊંટ વિશે કહ્યું તે અવલોકન કરવાની ટેવ પરથી જ કહ્યું છે। અવલોકન એટલે કે વર્ણન કરવાની ટેવ। રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો, તો રાજાએ ફકીરને શું કર્યું તો ઇનામ આપીને એને છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા, અને રાજાએ એની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આ ચેપ્ટરના શબ્દાર્થ મોકલીશ, એ તમારે તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખવા। થેન્ક યુ।